વાત કરીએ જુનાગઢની, તો જુનાગઢમાં સાયબર ક્રાઇમના ગુના રૂપિયા પરત, કે જ્યાં સાયબર ક્રાઇમના ગુનામાં રૂપિયા પરત કરવામાં આવ્યા છે, ત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા જુદા જુદા ગુનાનો ઉકેલ કરવામાં આવ્યો છે. 1.77 કરોડ રૂપિયા લોકોને પરત આપવામાં આવ્યા, જ્યાં જુનાગઢના SP હર્ષદ મહેતાએ જણાવ્યું. છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમનો જે વધારો થયો છે, એમાં ઝડપી લોકોને, આ સાયબર ક્રાઇમના ભોગ બનેલા લોકોને પોતાના પૈસા પરત અપાય, સાથે સાથે જે છેતરપિંડીના કામે જે કેટલાક એકાઉન્ટ જે સીઝ કરવાની જે આખી પ્રક્રિયા છે, એમાં પણ એક નવી પોલિસી રાજ્ય સરકારે કરી છે. એના ભાગરૂપે સમગ્ર રાજ્યના સાયબર ક્રાઇમે 28,000થી વધારે આવા એકાઉન્ટ છે એ ખોલેલા છે, અનફ્રીઝ કરેલા છે. અને નવી પોલિસી અંતર્ગત જેટલી છેતરપિંડી થઈ હોય એટલા જ રૂપિયા એમના એકાઉન્ટમાં સીઝ રહે. પહેલાં એવું થતું હતું કે આખું એકાઉન્ટ સીઝ થઈ જાય તો કોઈની 50 લાખની છેતરપિંડી થઈ છે અને એના ખાતામાં 50,000 આવ્યા છે, અને એના ખાતામાં 5 લાખ છે, તો આખું એકાઉન્ટ જે સીઝ થતું હતું એના બદલે માત્ર જેટલી રકમની છેતરપિંડીની એના આક્ષેપો છે એટલી જ રકમ એમાં સીઝ થાય ને, બાકીની રકમ એની અનસીઝ રહે. આ પ્રકારની જે વ્યવસ્થા છે એના ભાગરૂપે જૂનાગઢ પોલીસમાં પણ સાયબર સેલ દ્વારા છેલ્લા 2 વર્ષમાં 1,77,00,000થી પણ વધારે લોકોને અલગ અલગ રીતે કોર્ટ મારફતે અથવા તો અહીંથી અનસીઝ કરીને એકાઉન્ટ મારફતે છે એ પોતાની રકમ છે એ પરત અપાવેલી છે. આ પરત અપાવેલી રકમમાં કેટલીક વાર સાયબર ક્રાઇમના ભોગનો શિકાર બનનાર ભોગ બનનાર પણ હોય છે, કેટલીક વાર કોઈને કોઈ ટ્રાન્ઝેક્શન જે મિસમેચ થઈ ગયા હોય છે એ પણ હોય છે. સાથે સાથે જૂનાગઢ પોલીસે છેલ્લા 2 વર્ષમાં 3 લાખથી વધારે પત્રિકાઓનું પણ વિતરણ કર્યું છે જાગૃતિ અભિયાનના ભાગરૂપે. સતર્કતા એ જ સાવચેતી એના ભાગરૂપે શિવરાત્રિ હોય, પરિક્રમા હોય, નવરાત્રિ હોય કે અન્ય જે મેળાવડા હોય, તહેવારો હોય, એમાં પણ આ સાયબર ક્રાઇમની ટીમ અને અમારી સી ટીમ છે એમાં જાગૃતિ અભિયાનમાં જોડાય છે. 1 વર્ષ દરમિયાન 18